નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સ્વાગત કરું છું અમારી આકાશ એકેડમી યુટ્યુબ ચેનલમાં અને આજે હું તમારી સમક્ષ 14 એપ્રિલ 2023 નું કરંટ અફેર્સ રજૂ કરીશ. તો ખાસ કરીને તમે હજી સુધી અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કે જેથી કરીને તમને બધી જ અપડેટ રેગ્યુલર મળી રહે. અને જો તમારે આ વિડીયોની પીડીએફ જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ ટેલિગ્રામ ચેનલની લિંક પર ક્લિક કરીને પીડીએફ મેળવી શકો. હવે આપણે ગઈકાલે થયેલ કરંટ અફેર્સનું એક વખત રિવિઝન કરી લઈએ, જેમાં પહેલો પ્રશ્ન હતો, નિલેશ સાંભરેને મરાઠા ઉદ્યોગ રત્ન 2023 એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. યુઆઈડીએઆઈએ આઈઆઈટી બોમ્બે સાથે ટચલેસ બાયોમેટ્રિક સિસ્ટમ વિકસાવવા માટે ભાગીદારી કરી. એલઆઈસીએ રત્નાકર પટનાયકને ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસરના રૂપમાં નિયુક્ત કર્યા. વિદેશ મંત્રી એસ જયશંકરે યુગાન્ડામાં તુલસીઘાટ રિસ્ટોરેશન પ્રોજેક્ટનું અનાવરણ કર્યું. છોટાઉદેપુર જિલ્લાના સંત તળાવમાં વિદેશી યાયાવર પક્ષીઓનું ઝુંડ જોવા મળ્યું. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકમાં ઇન્ટરનેશનલ બિગ કેટ એલિયન્સની શરૂઆત કરી. મહારાષ્ટ્ર રાજ્ય વીર સાવરકરની જન્મ જયંતિ સ્વતંત્ર વીર ગૌરવ દિન તરીકે ઉજવશે. ડી ગુકેશે વર્લ્ડ ચેસ આર્મગેડન એશિયા અને ઓશિનિયા ઇવેન્ટમાં ખિતાબ જીત્યો. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલ દ્વારા વેસ્ટ ઝોન તેમજ ગુજરાતના પ્રથમ મુક્ત કૌશલ્ય કેન્દ્રનો પ્રારંભ મહેસાણા જિલ્લામાં કરાયો. 12 એપ્રિલે માનવ અવકાશ ઉડાનનો આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવામાં આવ્યો. હવે આપણે આજના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈએ. તો તેમાં પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં ભારતની પ્રથમ સેમી હાઈસ્પીડ પ્રાદેશિક રેલ સેવાને શું નામ આપવામાં આવ્યું? તો તેના જવાબમાં આવશે રેપિડ એક્સ. નેશનલ કેપિટલ રીજન ટ્રાન્સપોર્ટેશન કોર્પોરેશન દ્વારા ભારતની પ્રથમ સેમી હાઈસ્પીડ પ્રાદેશિક રેલ સેવાઓને રેપિડ એક્સ નામ આપવામાં આવ્યું છે. સ્પીડ અને પ્રગતિ દર્શાવવા ઉપરાંત નામમાં એક્સ નેક્સ્ટ જનરેશન ટેકનોલોજી અને નવા જમાનાના મોબિલિટી સોલ્યુશનને દર્શાવે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન, તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ટ્રાન્સજેન્ડર સમુદાયને ઓબીસીનો દરજ્જો આપ્યો? તો તેના જવાબમાં આવશે મધ્યપ્રદેશ. મેપમાં આપણે જોઈ શકીએ અહીંયા આવેલું છે મધ્યપ્રદેશ, જે ગુજરાત, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્ર સાથે સરહદ ધરાવે છે. મધ્યપ્રદેશની રાજધાની છે ભોપાલ, રાજ્યપાલ છે મંગુભાઈ પટેલ, મુખ્યમંત્રી છે શિવરાજસિંહ ચૌહાણ, જિલ્લાઓ છે 53, લોકસભાની સીટ 34 અને રાજ્યસભાની સીટ છે 11. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, તાજેતરમાં કયા દેશમાં H3N8 બર્ડ ફ્લૂથી વિશ્વનું પ્રથમ મૃત્યુ નોંધાયું? તેના જવાબમાં આવશે ચીન. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHO એ એક અહેવાલ આપ્યો કે ચીનના દક્ષિણ પ્રાંત ગુઆનડોંગની એક મહિલાનું બર્ડ ફ્લૂના લક્ષણથી મૃત્યુ થયું છે. H3N8 એ ઇન્ફ્લુએન્ઝા એ વાયરસનો એક પેટા પ્રકાર છે અને તે મુખ્યત્વે પક્ષીઓને અસર કરે છે. તે સામાન્ય રીતે મનુષ્યોમાં જોવા મળતું નથી, પરંતુ માનવ ચેપના દુર્લભ કિસ્સાઓમાં નોંધાય છે. મનુષ્યમાં લક્ષણો અન્ય પ્રકારના ફ્લૂ જેવા જ હોય છે, જેમ કે તાવ, ઉધરસ, ગળામાં દુખાવો, સ્નાયુઓમાં દુખાવો અને થાકનો સમાવેશ થાય છે. માનવ ચેપ સામાન્ય રીતે ચેપગ્રસ્ત પક્ષીઓ અથવા દૂષિત વાતાવરણના સંપર્ક સાથે સંકળાયેલા હોય છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન, તાજેતરમાં ભારતીય નૌકાદળે સુરક્ષિત મેરીટાઈમ કોમ્યુનિકેશન વિકસાવવા માટે કોની સાથે ભાગીદારી કરી? તેના જવાબમાં આવશે રમણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, એટલે કે આન્સર બી. ત્યારબાદનો પાંચમો પ્રશ્ન, તાજેતરમાં વર્લ્ડ સ્ટેટિસ્ટિક્સ દ્વારા જાહેર કરાયેલા વિશ્વના સૌથી વધુ અપરાધ દેશોની રેન્કિંગમાં ભારતનું સ્થાન શું છે? તો તેના જવાબમાં આવશે ભારતનું સ્થાન છે 77મું. હવે પહેલા સ્થાન પર છે વેનેઝુએલા, જ્યાં સૌથી વધારે અપરાધ છે, અને છેલ્લા નંબર પર છે જાપાન, જ્યાં સૌથી ઓછો અપરાધ છે. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, તાજેતરમાં ત્રિપુરા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યું? તો તેના જવાબમાં આવશે AK સિંહ. ત્યારબાદનો સાતમો પ્રશ્ન, તાજેતરમાં ભારતના સાગર મિશનને અનુરૂપ INS તર મુગલીને ક્યાં દેશમાં સ્થાનાંતરિત કરવામાં આવી રહ્યું છે? તો તેના જવાબમાં આવશે માલદીવ. સાગર મિશનના ભારતના વિઝનને અનુરૂપ અને માલદીવ સાથેની મિત્રતા મજબૂત કરવા માટે સ્વદેશી રીતે નિર્મિત અત્યંત મેન્યુએરેબલ વોટર જેટ ફાસ્ટ એટેક ક્રાફ્ટ INS તર મુગલીને માલદીવમાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યું છે.
ભારતીય નૌકાદળમાં જહાજની સેવાની પરાકાષ્ઠાને યાદ કરવા માટે વિશાખ શહેરમાં ઈસ્ટર્ન નેવલ કમાન્ડ ખાતે આઈએનએસ તર મુગલીને વિદાય આપવા માટે એક ઔપચારિક સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં ઈસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ વાઇસ એડમ બિસ્વજીત દાસગુપ્તા મુખ્ય અતિથિ હતા. ત્યારબાદનો આઠમો પ્રશ્ન, તાજેતરમાં 1 મે 2023ના રોજ ગુજરાત ગૌરવ દિનની ઉજવણી ક્યાં જિલ્લામાં કરાશે? તો તેના જવાબમાં આવશે જામનગર, એટલે કે આન્સર સી. ગુજરાત ગૌરવ દિનની 1 મે 2023ની રાજ્ય કક્ષાની ઉજવણી જામનગર જિલ્લા ખાતે યોજવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવેલ છે. આ રાજ્ય કક્ષાની ઉજવણી લોકભોગ્ય બને તથા વિવિધ સરકારી યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી પહોંચે તે હેતુથી જિલ્લા કલેક્ટર શ્રી બીએન શાહના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર તથા સંલગ્ન વિભાગો દ્વારા વિવિધ ખાસ દિવસોની થીમ આધારિત ઉજવણી કરવાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે, જેમાં તારીખ 14 એપ્રિલના રોજ એટલે કે આજે અનુસૂચિત જાતિ કલ્યાણ, વિકસિત જાતિ તથા સમાજ સુરક્ષા વિભાગના સંયુક્ત ઉપક્રમે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવશે. તારીખ 17 એપ્રિલના રોજ જિલ્લા આરોગ્ય તંત્ર, જિલ્લા સમાજ સુરક્ષા કચેરી તેમજ જીજી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે વર્લ્ડ હેમિફોલિયા ડે તથા આરોગ્ય દિવસની ઉજવણી કરાશે. તારીખ 21 એપ્રિલના રોજ તમામ પ્રાંત અધિકારીઓ તથા મામલતદાર કચેરી દ્વારા સિવિલ સર્વિસ ડે તથા નાગરિક સેવા દિવસની ઉજવણી કરવામાં આવશે. તારીખ 22 એપ્રિલના રોજ વન વિભાગ, જામનગર મહાનગરપાલિકા તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સંયુક્ત ઉપક્રમે વર્લ્ડ અર્થ ડે તથા પર્યાવરણ જાગૃતિ દિવસની ઉજવણી કરાશે. તારીખ 23 એપ્રિલના રોજ જામનગર મહાનગરપાલિકા તથા સરકારી લાયબ્રેરી દ્વારા વર્લ્ડ બુક ડે તથા શિક્ષણ વિભાગ જામનગર દ્વારા શિક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવશે. તારીખ 24 એપ્રિલના રોજ જિલ્લા પંચાયત જામનગર તથા પશુપાલન વિભાગના સંયુક્ત ઉપક્રમે પંચાયતી રાજ દિવસ તથા વર્લ્ડ વેટરનરી ડે ની ઉજવણી કરાશે. તારીખ 25 એપ્રિલના રોજ જિલ્લા ખેતીવાડી વિભાગ, આત્મા પ્રોજેક્ટ તથા બાગાયત વિભાગના સંયુક્ત ઉપક્રમે કૃષિ દિવસની ઉજવણી કરવામાં આવશે. જ્યારે તારીખ 28 એપ્રિલના રોજ રોજગાર કચેરી તથા સમાજ સુરક્ષા કચેરી દ્વારા રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારબાદનો 9મો પ્રશ્ન, તાજેતરમાં 12 એપ્રિલ 2023ના રોજ સેબીએ કેટલામો સ્થાપના દિવસ મનાવ્યો? તો તેના જવાબમાં આવશે 35મો, એટલે કે આન્સર એ. સેબીની સ્થાપના 12 એપ્રિલ 1988ના રોજ થઈ હતી. સેબીના ચેરમેન છે માધવી પુરી બુચ, અને સેબીનું પૂરું નામ થાય સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. ત્યારબાદનો 10મો પ્રશ્ન, તાજેતરમાં એડીઆરના રિપોર્ટ અનુસાર દેશમાં સૌથી વધુ સંપત્તિ ધરાવનાર મુખ્યમંત્રી કોણ બન્યું? તો તેના જવાબમાં આવશે જગનમોહન રેડ્ડી, એટલે કે આન્સર સી. જગનમોહન રેડ્ડી જે છે તે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી છે, અને સૌથી ઓછી સંપત્તિ ધરાવનાર મુખ્યમંત્રી છે મમતા બેનર્જી, જે વેસ્ટ બેંગાલના મુખ્યમંત્રી છે. એડીઆરની જો વાત કરીએ તો એડીઆરનું પૂરું નામ થાય એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ. મેં તમને ગઈકાલે પ્રશ્ન પૂછ્યો હતો કે સુનોલી સરહદ ભારત અને ખાલી જગ્યા વચ્ચેનું પ્રસિદ્ધ પરિવહન બિંદુ છે, તો તેના જવાબમાં આવશે નેપાળ. આજનો ક્વેશ્ચન ઓફ ધ ડે છે કે ભારતના બેન્કિંગ ક્ષેત્રના સંદર્ભમાં આઈએમપીએસ નું પૂર્ણ સ્વરૂપ એટલે કે પૂરું નામ શું થાય? જેનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. આમ અહીં આપણે આજે 14 એપ્રિલ 2023 કરંટ અફેર્સ પૂર્ણ કર્યું. જે પ્રશ્નમાં મારે તમને ડિટેલ સોલ્યુશન આપવાની જરૂર પડી તે તમામ પ્રશ્નોમાં મેં તમને ડિટેલ સોલ્યુશન આપ્યું. તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.